મારો છે. અને એક નાનકડી સરસ વાત કહેવાનું મન થયું છે. જેમ ભારતમાં આયુર્વેદ અસ્તિત્વમાં છે, વૈદક અસ્તિત્વમાં છે, વૈદુ અસ્તિત્વમાં છે, એમ યુનાનમાં યુનાની પદ્ધતિ છે. બિલકુલ વનસ્પતિઓનો ઉપયોગ કરીને ઇજિપ્ત એટલે કે યુનાનના વૈદો લોકોની સારવાર કરે છે. આ જીવન સત્વ પર એક વાત કહેવાનું મન થાય છે, બહુ સુંદર વાત છે. તો મેં કહ્યું કે વનસ્પતિઓમાંથી પણ જીવન સત્વ વહેતું હોય છે. તો આ આયુર્વેદિકની જેમ ઇજિપ્તમાં યુનાનમાં યુનાની પદ્ધતિનો વિકાસ થયો અને એના મુખ્ય આચાર્ય લુકમાનજી હતા જેમણે યુનાની પદ્ધતિની શોધ કરી. આ લુકમાનજી એક જ માત્ર આપણા ભારતમાં જે વૈદક શાસ્ત્ર છે, આયુર્વેદ છે, એ તો સેંકડો ઋષિ મુનિઓએ ભેગા થઈને એનું સંયોજન કર્યું છે. પણ લુકમાનજીએ તો પોતે એકલાએ જ આખું યુનાની પદ્ધતિનું શાસ્ત્ર રચી કાઢ્યું. લુકમાનજી માટે એમ કહેવાય છે કે એ કોઈ પણ ઝાડ હોય, વૃક્ષ હોય, વનસ્પતિ હોય એની પાસે બેસતા અને કહેતા કે ચાલ લીમડા, તું મને તારા ગુણો કે, મને તારા મૂળના ગુણ કે, મને તારા પાનના ગુણ કે. હે લીમડા, હું તને તારે કઈ કઈ દવામાં ઉપયોગ કરી શકું, એ વનસ્પતિને સીધે સીધું પૂછતા. એમણે જેટલું કામ કર્યું છે વનસ્પતિ પર, એટલું અમેરિકાની બધી રિસર્ચ લેબોરેટરીઓ થઈને આટલા વર્ષોમાં નહીં કરી શકી હોય. કારણ કે એમણે રિસર્ચ કરવાનું નહોતું, કશું ચાખવાનું નહોતું, કશું પ્રયોગ કરવાનો નહોતો. મહાન ઋષિ હતા લુકમાનજી, એ વનસ્પતિને સીધે સીધું પૂછી લેતા હતા. લુકમાનજીની ઉંમર થઈ, એમનો એક સરસ શિષ્ય તૈયાર થયેલો. લુકમાનજીએ કીધું કે ભાઈ, મેં આખી જિંદગી આ વનસ્પતિની સેવા કરી છે, પણ મને એવું સાંભળવા મળ્યું છે કે ભારત નામનો દેશ છે અને એ દેશમાં પણ આ વનસ્પતિઓનું ખૂબ સુંદર વિજ્ઞાન વિકસ્યું છે, એને આયુર્વેદ કહે છે. તું ત્યાં જા અને આયુર્વેદ શીખીને આવ પાછો, જેથી કરીને આપણા જ્ઞાનમાં વધારો થાય. લુકમાનજીની વાત સાંભળીને એમનો શિષ્ય તરત તૈયાર થઈ ગયો અને પોતાને ઘેર ગયો, બધી તૈયારી કરીને પાછો આવ્યો, ગુરુજીને પ્રણામ કર્યા. એટલે લુકમાનજી એને કહ્યું કે વત્સ, મારી એક આજ્ઞા સાંભળ, તારે ભારત જતા જતા એટલે ઇજિપ્તથી ભારત આવતા આવતા હંમેશા બાવળની નીચે જ રાત વાસો કરવાનો, બાવળ નીચે જ તું સૂજે, બાવળ સિવાય તું સૂઈશ નહીં. એટલે એમનો શિષ્ય બાવળ નીચે સૂતો 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 છે કાશ્મીર સુધી પહોંચ્યો. ઇજિપ્તથી ચાલતો ચાલતો આવ્યો, કેટલાય મહિનાઓ થયા હશે જમાનામાં. અને જ્યારે એણે કાશ્મીર જોયું, ત્યાં સુધીમાં તો એની તબિયત એટલી બધી લથડી ગયેલી, માંડ ચાલે, માંડ પગ ઉપડે, લોહીની ઉલટીઓ થવા માંડી હતી. અને કાશ્મીરના કોઈક ગામના પાદરમાં આવતા તો એ ફસડાઈ પડ્યો, બેભાન થઈ ગયો. લોકો એને ઉંચકીને લઈ ગયા વૈદ પાસે. વૈદે એને પાણી બાણી છાંટ્યું, કંઈક માત્રાઓ આપી, થોડી વારમાં એ શિષ્ય ભાનમાં આવ્યો. એટલે એણે કીધું કે આપ કોણ છો? એટલે એમણે પેલા વૈદે કીધું કે હું ભારત, તમે ભારત આવી ગયા છો અને હું કાશ્મીરનો એક વૈદ છું. તો કે જુઓ, મારી હાલત, હું પણ વૈદ છું, હું યુનાની હકીમ છું, પણ મારી હાલત આવી થઈ ગઈ છે. એટલે આપણા વૈદરાજ એમને તપાસ્યા અને પછી એમને કીધું કે
તમે શા માટે અહીં આવ્યા છો? તે કે મારા ગુરુ એમ કહ્યું કે ભારતમાં પણ જે વૈદો છે એ આપણા જેવું જ વનસ્પતિ શાસ્ત્ર જાણે છે, એ તું શીખીને પાછો આવ. પણ હવે શીખવું નથી, હવે મારું ઉંમર થઈ ગઈ, હવે હું મારું મૃત્યુ નજીક આવી ગયું છે, મને લોહીની ઉલટીઓ થઈ છે, હવે હું બહુ જીવીશ નહીં, એટલે મને મારો મારા કામ પાછો જતો રહું એટલું કંઈક મને દવા કરી આપો, કારણ કે આ બાજુની દવાઓ મારી જાણીતી નથી. એટલે વૈદ્ય કીધું કે તમે આવ્યા ત્યારે તમારા ગુરુએ કોઈ ખાસ આજ્ઞા કરી હતી, કોઈ આદેશ આપ્યો હતો? તો કે હા, મને એટલું કહેલું કે તું બાવળના ઝાડ નીચે સૂતો જજે. એટલે આપણા જે વૈદરાજ હતા એમણે યુનાન બાજુ એટલે ઇજિપ્ત બાજુ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પેલા શિષ્યને કહ્યું કે તારા ગુરુને લુકમાનજીને મારા પ્રણામ કહેજે, એ મહાન વૈદ છે. પેલા કીધું હા બહુ મહાન વૈદ છે, પણ મને જીવાડો, મારા માટે કંઈક કરો. તો કે તારે પાછા જવું છે ને? તો કે હા. તો કે બે ચાર દિવસ આરામ કર, થોડું ભોજન કરી લે, ભોજનની વ્યવસ્થા કરી આપું છું અને તું પાછો જા. તો કે પણ મને કોઈ દવા તો આપો. એટલે વૈદરાજે કીધું કે તારા ગુરુએ જેમ આજ્ઞા કરી હતી એમ હવે હું તને એક સલાહ આપું છું કે જતા જતા તું લીમડાના ઝાડ નીચે સૂતો જજે. લીમડા સિવાય કોઈ ઝાડ નીચે સૂઈશ નહીં. એટલે એ શિષ્ય એ વૈદરાજને પ્રણામ કર્યા ભારતના અને ચાલી નીકળ્યો. લીમડાના ઝાડ નીચે સૂતો જ્યારે ઇજિપ્ત પહોંચવા આવ્યો ત્યારે તો એનું શરીર એકદમ તંદુરસ્ત થઈ ગયેલું, શરીર સુંદર થઈ ગયેલું. એણે જઈને ગુરુજીને કીધું કે ગુરુજી, હું તો મરતા બચ્યો, હું મરી જાત કે જો આ સહેજ વાર થઈ ગયું હોત તો, મને લોહીની ઉલટીઓ થઈ ગયેલી. એટલે લુકમાનજીને એક જ વાતમાં રસ હતો, એણે કીધું બરાબર છે, ચાલ તને લોહીની ઉલટી થઈ ગઈ હું સમજી ગયો, પણ પેલા વૈદ્ય તને દવા શું આપી? ભારતના વૈદ્ય તને આની સામે શું દવા આપી? એમણે કીધું કે મહારાજ માફ કરજો, ખબર નહીં કેવા વૈદ્ય હતા, એમણે મને કીધું તારે દવાની કોઈ જરૂર નથી, તું જતા જતા લીમડાના ઝાડ નીચે સૂતો જજે. અને હું લીમડાના ઝાડ નીચે સૂતો આવ્યો છું, બાપજી બચી ગયો, ખબર નહીં કેમ, પણ અહીં આવતા સુધી મારું સ્વાસ્થ્ય સરસ થઈ ગયું. લુકમાનજીએ આ વાત સાંભળી કે દવા ના આપીને એમ કીધું કે લીમડાના ઝાડ નીચે સૂતો પાછો જજે, એટલે લુકમાનજીએ ભારત તરફ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું કે હે ભારતના વૈદરાજો, હે ભારતના આયુર્વેદાચાર્યો, તમને મારા પ્રણામ છે, જ્યાં હું પહોંચ્યો છું ત્યાં તમે પહેલેથી પહોંચી ગયા છો. અદભુત વૈદક છે તમારું, અદભુત આયુર્વેદ છે. એટલે લીમડો, આપણે લીમડાનું પણ દાતણ કરીએ છીએ, કારણ કે લીમડાનો જે રસ છે જીવન તત્વ આપનારો છે. બાવળ પાસે જીવન તત્વ આપતું રસ નથી, પણ બાવળ ભૂતાત્માની જેમ પ્રેતાત્માની જેમ તમારું જીવન સત્વ ચૂસી લે છે, માટે બાવળનું દાતણ ગુણકારી છે. એનામાં તમારું ચૂસેલું જીવન તત્વ છે, પ્રાણીઓમાંથી ચૂસી લીધેલું, માટે આપણે બાવળનું ને લીમડાનું દાતણ કરીએ છે. આપણે પીપળાને પૂજીએ છે, વડને પૂજીએ છે. પૂજવાનો અર્થ છે કે તમે એની નીચે 2-5-10 મિનિટ બેસો. શ્રાવણ મહિનો છે આજે, પીપળા એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ કયું છે? પીપળાની નીચે વિષ્ણુ સહસ્ત્ર નામ કરો, વિષ્ણુની આરાધના કરો, પીપળો પણ તમને સોનું આપે છે, એવું જીવન તત્વ તમને આપે છે. યાદ રહે, હું જીવન શબ્દ નથી વાપરતો, જીવન સત્વ અને જીવન તત્વ વાપરું છું, કારણ કે જીવન તો જન્મીએ છે ત્યારે ઈશ્વરે તમને એકવાર આપી દીધું છે, પણ આ જીવન સત્વ અને જીવન તત્વને કારણે જીવન આરામદાયક, સુખદાયક અને એનર્જેટિક બને છે. તો સોનામાં પણ આ ગુણ છે, પીપળામાં પણ આ ગુણ છે, ઘણી વનસ્પતિઓમાં આવા ગુણો છે,
એ બધાનો આપણે ઉપયોગ કરીએ. જેની પાસે બહુ પૈસા નથી એ ઘરના આંગણે પીપળો, લીમડો અને વડ ઉગાડે, અને જેની પાસે બહુ સોનું છે એ સોનું ખરીદીને ઘરમાં રાખે. જીવન સમૃદ્ધ થશે, સુખમય થશે એની મને ચોક્કસ ખાતરી છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.